ત્રીજા દિવસે પણ ઉપવાસ આંદોલન યથાવત. છેલ્લા ત્રણ દિવસથી શહેરભરની સફાઈ ગંદકીના થર જામતા શહેરીજનોમાં હોહાપો. જસદણ નગરપાલિકાના સફાઈ કામદારોએ કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કર્યાની વારંવાર રજૂઆતો કરવા છતાં સરકારના પીઠનું પાણી પણ ન હલતા અંતે સફાઈ કામદારો ઉપવાસ આંદોલન પર ઉતરી આવ્યા હતા. જસદણ નગરપાલિકામાં 1959 બાદ આજ દિન સુધી સેટઅપની ખાલી જગ્યાઓ ભરવામાં આવી નથી, જેથી સફાઈ કામદારોની માંગ છે કે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરો અને તમામ સફાઈ કામદારોને કાયમી બેઝ પર ભરતી કરો જેવી માંગ સાથે તમામ સફાઈ કામદારો છેલ્લા ત્રણ દિવસથી નગરપાલિકા ખાતે ઉપવાસ આંદોલન પર ઉતરી આવ્યા છે. એક તરફ સમગ્ર દેશભરમાં સ્વચ્છ ભારત અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે બીજી તરફ સફાઈના કહેવાતા મૂળ પાયા એવા સફાઈ કામદારો ઉપવાસ પર ઉતરી જતા સ્વચ્છ ભારત અભિયાનના લીરે લીરા ઉડતા નજરે પડે છે. જસદણ નગરપાલિકાના સફાઈ કામદારો છેલ્લા ત્રણ દિવસથી ઉપવાસ આંદોલન યથાવત રાખતા જસદણ શહેરભરમાં ગંદકીના થર જામ્યા છે. આ ગંદકીના કારણે શહેરભરમાં રોગચાળો ફેલાવાની પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે, અને જો આ ગંદકીના કારણે કોઈ ભયાનક બીમારીનો ભોગ બને તો એનું જવાબદાર કોણ, એ પણ એક ચર્ચાએ જોર પકડ્યું છે. વાલ્મીકી સેના ગુજરાતના પ્રમુખ જીતુભાઈ બારિયાના જણાવ્યા મુજબ તેઓએ પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરતા તેઓએ ગાંધીનગર જય એમપી આપી રજૂઆત કરશું એવા લોલીપોપ આપ્યા હોવાનું જણાવેલ છે, જેને આજે ત્રણ દિવસ વીતી ગયા હોવા છતાં આજ દિન સુધી કોઈ જ નિવારણ આવ્યું નથી. અને આ રિપીટ, અને જો આમ જ લોકોને માત્ર ને માત્ર આશ્વાસન જ આપવામાં આવે તો આવનારા દિવસોમાં દરેક સફાઈ કામદારોને સાથે રાખી ઉગ્ર આંદોલનો કર્યાની પણ ચીમકી ઉચ્ચારી છે. આ ભરતીના પ્રકરણમાં જસદણ નગરપાલિકાના સત્તાધીશોની પણ બેદરકારી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આંદોલન જે સફાઈ કામદારની ભરતી બાબતે 17/4/17 રોજ જસદણ નગરપાલિકા સામે સીધી ભરતી કરવા માટે જે સેટઅપ ખાલી હોવાથી આ નગરપાલિકામાં ભરતી કરવામાં આવતી નથી, અને 2 વર્ષ પહેલાં પણ એક લોલીપોપ પરિપત્રને સમજૂતી કરાર આપીને અમારા સમાજના દરેક લોકોને ઊભા કરીને આંદોલન તોડવાનું આ નગરપાલિકાના સત્તા અધિકારીઓ કામ કર્યું હતું. અને હવે બીજી વખત અમે આંદોલન ઉપર ગયા છીએ 25 તારીખથી, તો હવે જ્યાં સુધી અમારા સફાઈ કામદારોનો નિવાડો નહીં આવે, જ્યાં સુધી ભરતી નહીં કરવામાં આવે, ત્યાં સુધી જસદણની તમામ પ્રકારની સફાઈ કામગીરી બંધ કરીને અમે ઉગ્ર આંદોલન તરફ જઈ રહ્યા છીએ. અને જે સરકારના પરિપત્રો છે તે મુજબ આ ચીફ ઓફિસર ભરતી કરતા નથી, અને આ ચીફ ઓફિસર માત્ર ને માત્ર સફાઈ કામદારોને ગેરમાર્ગે દોરવાની વાતો કરે છે. જે અમારા પરિપત્રો છે કે જેમાં સફાઈ કામદારની સીધી ભરતી કરવાની હોય છે તેમાં કોઈ મહેકમ ખર્ચ કે લઘુત્તમ કે રોસ્ટર પ્રથા હોતી નથી, તો તેને બધા કર્મચારીની ભરતી કરવાની બાબતે સફાઈ કામદારને ગેરમાર્ગે દોરી રહ્યા છે. અને ચીફ ઓફિસર વારંવાર કોઈ રજૂઆત કરવા જાય અમારા અધિકારીને, તો દર વારેકવાર એવી રીતે કહેવામાં આવે છે કે અમારે અભ્યાસ કરવો પડશે. એટલે આ ચીફ ઓફિસર સફાઈ કામદારોની વાતથી અજાણ છે, આને કોઈ ખબર પડતી નથી. અને આને જે સરકારે મોકલા છે તેમાં એને જરી કે સફાઈ કામદારની કોઈ ચિંતા નથી, અને માત્ર ને માત્ર ઊભા થઈ આવતી એવી વારંવાર અમને અપીલ કરે છે. આ માટે પ્રમુખને રજૂઆત કરવામાં આવી હતી, એટલે પ્રમુખશ્રીએ એવી વાત કરી હતી કે તમારા પ્રશ્નો માટે અમે ગાંધીનગર જઈશું, અને જે કાંઈ પ્રક્રિયા છે અમે અને ચીફ સાથે ચર્ચા કરીને તમારો પ્રશ્ન જલ્દી ઉકેલાય તેવી અમારી અપીલ છે એમ કીધું હતું. કેમેરામેન રવિ જીવાણી સાથે રાજબહાડા, NH ગુજરાત ન્યૂઝ, જસદણ.